નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 16 સંભાવના વિશે અભ્યાસ કરશું. ચલો મિત્રો, સંભાવના એટલે સરખી ભાવના. આપણે કોઈ પણ વસ્તુ, આપણે કોઈ પણ ઘટના બનતી હોય તો એના બે પાસા હોય, અથવા એક તો એક ઘટના બને અને એક ઘટના ન બને. તો હવે આ બંનેની જે સંભાવના હોય, આપણે ઘણી વખત એમ કહીએ કે વરસાદ આવશે, આપણે એની સંભાવના થાય કે કદાચ આવશે, પણ શક્યતા એવી પણ હોય કે ન પણ આવે. સંભાવના એટલે કે શક્યતા. આપણે જે શક્યતાનો વિષયનો અભ્યાસ કરીએ છીએ એને કહેવાય સંભાવના. તો અમુક એવી ઘટનાઓ હોય કે જે ચોક્કસપણે બનતી હોય. ધારો કે હું એમ કહું કે સૂર્ય પશ્ચિમમાં ઉગે, તો ક્યારે પોસિબલ નથી. આપણે અહીંયા માટે વિચારીએ તો સૂર્ય પશ્ચિમમાં ક્યારે ઉગે, ન ઉગે, તો આવી સંભાવનાની શક્યતાઓ ઝીરો થાય. હવે હું એની જગ્યાએ એમ કહું કે સૂર્ય પૂર્વમાં ઉગે, તો એ તો સનાતન ઘટના છે. એનો મતલબ સૂર્ય તો દરરોજ પૂર્વમાં જ ઉગે, સૂર્ય પૂર્વમાં જ ઉગે, તો આવી ઘટના ચોક્કસ ઘટના થાય એની સંભાવના એક થાય. તો મિત્રો, ચોક્કસ ઘટના હોય એટલે કે જે સત્ય, સંપૂર્ણ રીતે સનાતન સત્ય હોય, કે જે ઘટના બનવાની જ હોય, આ ઘટનાની સંભાવના એક હોય. અને અમુક ઘટનાઓ એવી હોય કે જે ઘટનાઓ તદ્દન ખોટી હોય, જેની શક્યતા સાવ હોય જ નહીં, એને આપણે સંભાવના ઝીરો લેવામાં આવે. તો મિત્રો, કોઈ પણ ઘટના બને, કોઈ પણ ઘટના ઉદ્ભવે, એ ઘટનાની સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય. 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, અને આની વચ્ચેની હોય છે. એટલે કે 0.2, 0.5, 0.8, આવી અલગ અલગ સંભાવનાઓ જોવા મળે. ચલો મિત્રો, આપણે સંભાવનામાં આગળ વધીએ એ પહેલા, સંભાવનામાં આપણે કોઈ પણ ઘટના બને તો એ ઘટનાનો આપણે ગણ બનાવતા શીખીએ. તો સૌ પ્રથમ આજે આપણે સ્વાધ્યાય 16.1 ની અંદર પ્રયોગનો નિર્દેશ અવકાશ, એટલે કે આપણે જે પ્રયોગ કરીએ છીએ એમાં કેટલી ઘટનાઓ ઉદ્ભવશે એનો આપણે એક સમૂહ, એટલે કે એનો ગણ બનાવશું. ચાલો મિત્રો, તો સૌ પ્રથમ અહીંયા આપણને પહેલા દાખલાની અંદર એવું કહેવામાં આવેલું છે કે એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. તો આપણે આ પ્રયોગનો નિર્દેશ અવકાશ, એટલે કે આ પ્રયોગને આપણે જે કરીએ તો આ પ્રયોગમાં કેટલી શક્યતાઓ થશે એના વિશે આપણે કરવાનું, ભણવાનું છે. ચાલો મિત્રો, તો અહીંયા સિક્કાને આપણે કેટલી વાર ઉછાળવાનું છે? 3 વાર. તો હવે હું, મારી પાસે એક સિક્કો હોય તો હું સિક્કાને પહેલી વાર ઉછાળું, ધારો કે મને મળ્યું હેડ. દરેક વખતે પોસિબલ નથી કે હેડ જ મળે, તો એની સંભાવના થાય પહેલી વારની કાં તો હેડ કાં તો ટેલ. ઉછાળું, ટેલ પણ મળી શકે. તો હું કોઈ એક સિક્કાને પહેલી વાર ઉછાળું છું ત્યારે મને બે સંભાવના મળે છે, કાં તો મને હેડ મળે કાં તો મને ટેલ મળે. હવે આ જ સિક્કાને હું બીજી વાર ઉછાળું તો સંભાવના તો બે જ રહેવાની, કાં તો હેડ પડે કાં તો ટેલ પડે. ત્રીજી વાર ઉછાળું તો ક્યારે એવું બને કે હેડ પડવાની જગ્યાએ 5 નંબર પડે? ન આવે. શું થાય? કાં તો હેડ પડે અને કાં તો ટેલ પડે. ચલો મિત્રો, તો આપણે સિક્કાને 3 વાર ઉછાળીએ તો આપણી પાસે આ બે 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 સંભાવના રહીએ. હવે આપણને અહીંયા એવું કહેવામાં આવેલું છે એક સિક્કાને 3 વાર ઉછાળવાનું, એટલે આપણે 3 વાર સાથે ઉછાળવાનું છે. અલગ અલગ ઉછાળીએ તો આ 3, આ બબે સંભાવના જ મળે, પણ ત્રણેય સિક્કાને હું એક સાથે ઉછાળું એટલે એનો કહેવાનો મતલબ એવો થાય કે હું પહેલા સિક્કાને પહેલી વાર ઉછાળું ત્યારે હેડ આવ્યો, બીજી વાર ઉછાળું તોય હેડ આવ્યો, ત્રીજી વાર ઉછાળું તોય હેડ આવ્યો. આવી શક્યતા થઈ શકે. અથવા પહેલી વાર ઉછાળું, હેડની જગ્યાએ સીધો ટેલ આવ્યો, પછી બીજી બે વારમાં હેડ આવ્યો. તો ટૂંકમાં આવી શક્યતા થાય, આવી શક્યતા થાય, આની જગ્યાએ આવું પણ બને, પહેલી વાર ટેલ આવે, ત્રીજી વારે ટેલ આવે, ત્રીજી વારે ટેલ આવે, આવી શક્યતા થાય. તો આવી કેટલી શક્યતાઓ છે એ આપણે લખવાની છે. ચાલો, તો સૌ પ્રથમ આપણે આનો નિર્દેશ અવકાશને આપણે પ્રયોગના નિર્દેશ અવકાશને S વડે દર્શાવીએ. ચાલો આપણે એને ગણ સ્વરૂપમાં લખશું.
તો આપણે એની બધી શક્યતાઓ લખી કે ધારો કે ત્રણેય વાર એચ આવે એટલે કે ત્રણેય વાર હેડ આવે, આવું પણ બને પહેલી બે વાર હેડ આવે અને ત્રીજી વાર ટેલ આવે. ચલો ત્રીજી વારની શક્યતાઓ આપણે બંને લઈ લીધી, હેડ અને ટેલ, સોરી અહીંયા ટેલ. તો હવે આવું પણ બને કે પહેલી વાર હેડ આવે, બીજી વાર ટેલ આવે. ચલો બીજી વાર ટેલ આવ્યું હોય ત્યારે પાછી આ બંને શક્યતાઓ બાકી રહે, તો આમાં હેડ આવે, પછી આવું પણ બને પહેલી બીજી વાર ટેલ આવે, ત્રીજી વાર પણ ટેલ આવે. ચાલો આ શક્યતા, હવે આની બે શક્યતાઓ આપણે લઈ લીધી, પહેલી વાર બે વાર હેડ, બીજી વાર બે વાર ટેલ. ચાલો અહીંયા આપણી પાસે એક બે ત્રણ અને ચાર શક્યતાઓ છે. હવે આપણે અહીંયા વિચારીએ કે પહેલી વાર ટેલ આવે, બીજી વાર હેડ આવે, ત્રીજી વાર હેડ આવે. એવી જ રીતે પહેલી વાર ટેલ આવે, બીજી વાર ટેલ આવે, ત્રીજી વાર હેડ આવે. ચાલો એના પછીની શક્યતાઓ વિચારીએ, પહેલી વાર ટેલ, બીજી વાર હેડ, ત્રીજી વાર ટેલ. ત્રીજી શક્યતાનો વિચાર કરીએ કે ત્રણેય વાર ટેલ આવે. ચાલો કેટલી શક્યતા થઈ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ. ચાલો મિત્રો આના સિવાયની કોઈ શક્યતાઓ ખરી? આના સિવાય તમે વિચારો કે પહેલી વાર ટેલ આવે, બીજી વાર હેડ આવે, ત્રીજી વાર ટેલ આવે, તો આ શક્યતા આપણી ક્યાંક રહેલી છે? કોઈ પણ શક્યતાનો તમે વિચાર કરો, એચ ટી ટી ને તમારે ત્રણ રીતે કોઈ પણ રીતે ગોઠવવા, એ આઠમાંથી જ આવે. ચાલો તો આ આપણે શક્યતાઓની, તો કુલ આપણો નિર્દેશ અવકાશ કેટલો થયો? અહીંયા આપણા ગણની સંખ્યા આઠ થાય છે, ગણના સભ્યોની સંખ્યા કેટલી થઈ? આઠ. તો આપણો નિર્દેશ અવકાશ આવડો આ થશે કે ત્રણ સિક્કાને આપણે ઉછાળીએ ત્યારે કુલ આટલા સભ્યોની સંખ્યા, તો કુલ આટલા પ્રયત્નો આપણને મળે, એટલે આપણે આ શક્યતાઓની બહાર એક પણ શક્યતાઓ જાય નહીં. ચલો મિત્રો એથી આગળનો દાખલો જોઈ, અહીંયા આપણને સિક્કો કીધો છે, તો એક સિક્કાની બે શક્યતાઓ લઈએ. તમે બે સિક્કાને અહીંયા કેટલી વાર ઉછાળો છો? ત્રણ વાર. તો કોઈ પણ સિક્કાને જેટલી વાર ઉછાળો એનું 2:n દ્વારા આપણે જાણી શકાય કે નિર્દેશ અવકાશમાં કેટલા સભ્યો હોય. અહીંયા ત્રણ વાર કીધું છે તો 2:3 એટલે તમને કુલ આઠ, આપણે જોયું તો આઠ સભ્યો મળ્યા. હવે તમને એમ કે ધારો કે ચાર વાર ઉછાળવાનું છે, તો અહીંયા આપણને કેટલા મળશે? 16 સભ્યોની સંખ્યા મળવી જોઈએ. જો ઓછી રહેતી હોય તો એનો મતલબ એકાદો સભ્ય આપણે ભૂલી ગયા છીએ, તો આપણે 16 સભ્યો એમાંથી કયો બાકી છે ગોતવાનો રહે. એટલે કે આપણે 2:n ના સૂત્ર દ્વારા સિક્કાને ઉછાળવામાં જેટલી વાર ઉછાળવાનો કે એટલી વાર આપણે એને ઉછાળી એના સભ્યોની સંખ્યા જાણી શકાય. ધારો કે બે વાર ઉછાળવાનો કે તો 2:2 એટલે કે 4. ચાલો આના સભ્યોની સંખ્યા જોઈએ, તો એચ એચ હોય, એચ ટી હોય, ટી એચ હોય કે ટી ટી હોય, આટલી જ શક્યતાઓ થાય, આના સિવાયની કોઈ શક્યતાઓ થશે નહીં. એટલે બે વાર ઉછાળવામાં આવે ત્યારે ચાર સભ્યો, ચાર પ્રયોગો બને, ચાર શક્યતાઓ થશે. ચાલો એવી જ રીતે એના પછીનો બીજો દાખલો જોઈ, અહીંયા બીજા દાખલામાં એવું કીધું છે એક પાસાને બે વાર ફેંકવામાં આવે. હવે હું એક પાસાને પહેલી વાર ફેંકું તો એમાં 6 શક્યતાઓ રહે, એક નંબર આવે, બે નંબર આવે, ત્રણ ચાર પાંચ કે 6, આમાંથી કોઈ પણ નંબર આવી શકે. પાસાને એક વાર ફેંકો તો આવો ને આવો તમારે પાસાને બીજી વાર ફેંકવાનો છે, તો એમાં પણ 6 શક્યતાઓ થશે, એક નંબર, બે નંબર, ત્રણ નંબર, ચાર નંબર, પાંચ નંબર કે 6 નંબર. ચાલો તો બીજા પ્રયોગને આપણે નિર્દેશ અવકાશ લખીએ કે પ્રયોગનો નિર્દેશ અવકાશ S બરાબર. ચાલો તો આનો નિર્દેશ અવકાશ કેટલો થશે? 6 આમાંથી અને 6 આમાંથી, એટલે 36 આપણા પ્રયોગનો અવકાશ થશે. ચાલો તો સૌપ્રથમ લઈ લઈએ કે પહેલા પાસામાંથી એક આવે તો બીજા પાસામાંથી એક આવી શકે, પહેલા પાસામાંથી એક આવે બીજા પાસામાંથી બે આવે. પહેલા આપણે એક પહેલા પાસામાંથી એક લઈ અને આમાંથી આ બધી અલગ અલગ સંખ્યાઓ લઈને એક પહેલા ગણ પૂરો કરી, એક આવે ત્રણ, એક સાથે ચાર, એક અને પાંચ અને એક અને 6. ચાલો હવે આ પાસા પર આપણે બે નંબર આવે તો આ પાસા ઉપર એક આવી શકે. જો મિત્રો એક અને બે, અને બે અને એક આ બંને પ્રયોગ અલગ છે, કારણ કે આ રહ્યું પહેલા પાસાની સંખ્યા દર્શાવે છે, આ બીજા પાસાની સંખ્યા દર્શાવે છે. અહીંયા જોઈ શકાય તો પહેલા પાસા ઉપર એક સંખ્યા છે, અહીંયા બીજા પાસા
પહેલા પાસા ઉપર બે સંખ્યા છે એટલે આ બંને અલગ અલગ દર્શાવે છે, એટલે આપણે આ બંને સંખ્યા લેવાની થાય. પછી બંનેમાં બે બે આવી શકે, પહેલા પાસામાં બે નંબર આવે બીજા પાસામાં બે આવે, પહેલા પાસામાં બે બીજામાં ત્રણ, પહેલા પાસામાં બે નંબર ત્રીજા નંબરમાં ચાર, ચાલો એવી રીતે બે પાંચ અને બે છ. એવી રીતે હવે પહેલા પાસામાં ત્રણ નંબર આવે, આમાંથી આ બધા નંબર એક વારાફરતી લઈએ તો ત્રણ એક, ત્રણ બે, ત્રણ ત્રણ, ત્રણ ચાર, ત્રણ પાંચ અને ત્રણ છ. એવી રીતે ચાર નંબર સાથે ચાર એક, ચાર બે, ચાર ત્રણ, ચાર ચાર, ચાર પાંચ અને ચાર છ. ચાલો મિત્રો, એવી જ રીતે હવે પાંચ નંબર, તો કે પાંચ એક, પાંચ બે, પાંચ ત્રણ, પાંચ ચાર, પાંચ પાંચ અને પાંચ છ. એવી જ રીતે મિત્રો પહેલા પાસા ઉપર છ નંબર આવે તો છ એક, છ બે, છ ત્રણ, છ ચાર, છ પાંચ અને છ છ. જો મિત્રો અહીંયા આપણે લખાય છ છ છ છ છ, આવી છ લાઈન છે અને એક લાઈનની અંદર છ સભ્યો, એટલે છાયો છાયો ને 36 શક્યતાઓ આપણને મળે. છ ની છ ને છાયો છાયો 36 શક્યતાઓ આપણને મળે. તો આપણને જ્યારે એક સાથે બે પાસા ફેંકવામાં કે ત્યારે આપણને આવી ટોટલ 36 શક્યતાઓ મળશે. મિત્રો આ આપણે ઘણી બધી વખત ઉપયોગી થશે એટલા માટે આને આપણે યાદ પણ રાખવાનું થશે. એ જ રીતે આગળ આપણે જેમ સિક્કાને ત્રણ વાર ઉછાળો એ પણ આપણને આગળ જતા બહુ જ ઉપયોગી છે, એટલે એ ત્રણ સિક્કાઓની જે શક્યતાઓ છે એ પણ આપણે યાદ રાખવી પડશે. ચાલો મિત્રો હવે એથી આગળ ત્રીજો દાખલો જોઈ. અહીંયા ત્રીજા દાખલાની અંદર એવું કહેવામાં આવેલું છે કે એક સિક્કાને ચાર વાર ઉછાળવામાં આવે. ચાલો મિત્રો એક સિક્કાને ચાર વાર, સિક્કાની બે શક્યતા એની 2n એટલે કે 2^4, એટલે કે આપણને અહીંયા 16 શક્યતાઓ મળવી જોઈએ. આપણે લખી નિર્દેશ અવકાશ s બરાબર. ચાલો સૌ પ્રથમ બધાની અંદર હેડ લઈ લઈએ. અહીંયા આપણને સિક્કાને કેટલી વાર ઉછાળવાનો કીધો છે? ચાર વાર. તો કે પહેલામાં એચ, બીજામાં એચ, ત્રીજામાં એચ, ચોથામાં, ચારે ચાર એચ, પછી એચ 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 ટી, એચ એચ ટી ટી, એચ એચ ટી એચ, એવી જ રીતે એચ ટી એચ એચ, એચ ટી એચ ટી, એચ ટી ટી એચ, એચ ટી ટી ટી, ચાલ એવી જ રીતે પછી ટી એચ એચ એચ, ટી એચ એચ ટી, ટી એચ ટી ટી, ટી એચ ટી એચ, ટી એચ સોરી ટી 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 એચ, એવી જ રીતે ટી ટી એચ એચ, ટી ટી, ત્રણે ત્રણ, ચારે ચાર ટી. ચાલો આપણે શક્યતાઓ ગણી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર, એક શક્યતા હજી તૂટે છે. ચાલો તો અહીંયા આપણે જોઈ શકાય, ચાલો હજી એક આપણી શક્યતા તૂટે છે, એનો મતલબ આપણે કઈ શક્યતા બાકી છે? ટી એચ એચ, ટી ટી એચ, ચાલો આ ત્રણેય ટીને આપણે છેલ્લે રાખશું, ચારેય ટીને. અહીંયા આપણી એક શક્યતા બાકી છે, એ છે ટી ટી એચ એચ ટી, સોરી એ પણ આવી ગઈ છે. ચાલો બીજી વાર લખીએ એટલે આપણને આઈડિયા આવશે. ત્રણ ચારે ચાર એચ, એચ 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 ટી, એચ એચ ટી ટી, એચ એચ
HTH, 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 અને HTT. ચાલો હવે આપણે પહેલા લઈ લઈ TTTT, ચારે ટી, પછી TTTH, TTHH, TTHT, THTT, THTH, THHT અને THHH. ચાલો હવે આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ચાલો કઈ શક્યતા બાકી હતી તો જોવી, આ શક્યતા આવી ગઈ THHT, THHT, THTT, 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 THTH, 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 THT
ट्रिपल टी आवी गयु। चलो तो अपनी पास बीजू तो टी एच टी बाकी हती। अपने जोई सका एक पण शक्यता अहींया बीजी वार आवेली नथी। तो अभी आपने कुल 16 शक्यताओं आपने अहींया मळे, 2 raised to 4 એટલે કે 16, આપણને અહીંયા 16 શક્યતાઓ મળે તો આપણો નિર્દેશ અવકાશ આવડો આ થશે। અહીંયા આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એકને એક શક્યતાઓ બીજી વાર આવવી જોઈએ ને। અહીંયા સપોઝ કે TH TT છે તો આના શક્યતા અહીંયા બીજી વાર ક્યાંય હોવી જોઈએ નહીં। એનો સ્થાન આડાવડા હોય તો ચાલે, પછી એવું ન કહેવાય કે અહીંયા એક એચ છે તો આમાં એક જ એચ છે, પણ આના સ્થાન બદલાય છે એટલે ટૂંકમાં એકને એક શક્યતા બીજી વાર આવવી જોઈએ નહીં। તો કુલ આવી આપણને 16 શક્યતાઓ મળે। ચાલો એના પછીનો દાખલો જોવી, ચોથા દાખલાની અંદર। ચાલો ચોથા દાખલાની અંદર આપણે જોઈએ તો કે એક સિક્કો ઉછાળ્યો છે અને એક પાસાને ફેંક્યો છે। એક આપણે સિક્કો ઉછાળવાનો, સિક્કો આપણે ઉછાળી તો એની અંદર એચ અને ટેલ બે શક્યતાઓ મળે, અને બીજું પાસો ઉછાળવાનો છે તેની અંદર 1 2 3 4 5 6 એટલે શક્યતાઓ મળે। ચાલો તો આનો નિર્દેશ અવકાશ આપણે લખીએ એસ બરાબર। પહેલો આપણે સિક્કો ઉછાળેલો છે તો સિક્કા સાથે એચ આરે આ 6 6 શક્યતા આવશે, એવી રીતે ટેલ સાથે આ 6 6 શક્યતા આવશે। હું લખી શકું H1 H2 H3, એવી રીતે એચ સાથે 4 H સાથે 5 H સાથે 6, એવી જ રીતે હવે આપણે ટેલ સાથે 1, ટેલ સાથે 2, ટેલ સાથે 3, ટેલ સાથે 4, ટેલ સાથે 5 અને ટેલ સાથે 6। તો કુલ આપણને આટલી શક્યતાઓ મળશે 6 2 12, તો 1 2 3 4 5 6, 6 2 12 શક્યતાઓ આપણને મળે। ચલો મિત્રો એવી જ રીતે આપણે પાંચમો દાખલો જોઈએ। અહીંયા આપણને એવું કીધું છે કે એક સિક્કાને ઉછાળવામાં આવ્યો છે અને સિક્કા પર છાપ મળે ત્યારે પાછો ફેંકવાનો, જો માત્ર છાપ આવે તો જ સિક્કો પાછો ફેંકવાનો છે, ટેલ આવે તો આપણે સિક્કો ફેંકવા સોરી પાછો ફેંકવાનો નથી। તો આપણે એના નિર્દેશ અવકાશને આવી રીતે લખી શકાય। ચાલો તો સૌ પ્રથમ આપણને શું કીધું છે કે સિક્કા પર છાપ આવે ત્યારે, ટેલ આવે તો કાંઈ નહીં, જો ટેલ આવે તો આપણો અહીંયા પ્રયોગ પૂરો થઈ જાય, પણ છાપ આવે તો છાપ આવે તો એની સાથે આપણે સિક્કો સોરી પાસો ફેંકવાનો છે, તો પાસા સાથેની શક્યતાઓ મળશે H1 H2 H3 H4 H5 H6। તો કુલ આપણને આટલી શક્યતાઓ મળે, જો ટેલ આવે તો આપણો પ્રયોગ અહીંયા પૂરો થઈ જાય, તો આપણે પછી પાસો ફેંકવાનો નથી, એટલે અહીંયા માત્ર એક જ સભ્ય આવશે ટેલ, એની સાથે બીજું કંઈ આવશે નહીં। ચલો મિત્રો એવી રીતે એના પછીનો દાખલો છઠ્ઠો જોવી,
તમને અહીંયા નિર્દેશ અવકાશ કીધો છે એટલે કે તમારે ગણ સ્વરૂપે લખી નાખવાનો છે. દાખલો એક માર્કનો જ છે, એની અંદર કઈ બીજું લખવાનું નથી. ચાલો છઠ્ઠા દાખલામાં એવું કીધું છે કે ઓરડા એક્સ માં બે છોકરા અને બે છોકરીઓ છે તથા ઓરડા વાય માં એક છોકરો અને ત્રણ છોકરીઓ છે. પહેલા પસંદ આપણે ઓરડા કરવામાં આવે અને પછી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે, તો આ પ્રયોગનો નિર્દેશ અવકાશ આપણે લખવાનો છે. ચાલો મિત્રો, તો અહીંયા એસ બરાબર પહેલા આપણે કેની પસંદગી કરવાની છે, ઓરડાની. તો આપણે સૌ પ્રથમ ધારો કે મેં એક્સ ઓરડો પસંદ કરેલો છે. હવે અહીંયા એક્સ ઓરડાની અંદર બે બોયઝ છે એટલે આને હું નામ આપી દઉં બી વન બી ટુ, અને એની અંદર બે ગર્લ્સ છે જી વન અને જી ટુ. એવી જ રીતે વાય ઓરડાની અંદર, ચાલો વાય ઓરડાની અંદર શું કીધું છે, એક છોકરો અને એક ત્રણ છોકરી. તો અહીંયા આપણે નામ આપી દઈશું બી થ્રી જી ટુ, સોરી જી થ્રી જી ફોર અને જી ફાઈવ. ચાલો, તો હવે અહીંયા આપણે એક વ્યક્તિ પસંદ કરવામાં આવેલ કીધું છે, તો આપણે સૌ પ્રથમ ધારો કે ઓરડો એક્સ પસંદ કરીને એમાંથી એક વ્યક્તિ પસંદ કરી, તો ધારો કે એક છોકરો હોય એવી રીતે એક્સ બી ટુ હોય, એવી રીતે એક્સ એક છોકરી આવે, એક્સ ઓરડામાંથી પસંદ થયેલી એક છોકરી હોય બીજી છોકરી હોય. તો ચાલો ઓરડા એક્સની આટલી શક્યતાઓ મળે. હવે આપણે ઓરડા વાયની કરીએ, તો ઓરડો વાય પસંદ કરીએ ત્યારે એમાંથી પસંદ થયેલો છોકરો હોય જી થ્રી છોકરી હોય, એવી રીતે જી ફોર હોય કે જી ફાઈવ હોય, તો આપણને કુલ આટલી શક્યતાઓ મળશે. ખાસ મિત્રો આ પ્રશ્નને સમજજો, પહેલા ઓરડાની પસંદગી એટલે મેં એક્સ વાય માંથી એક્સ ને પસંદ કર્યો. ચાલો હવે એમાંથી એક વ્યક્તિ ઓરડા એક્સ ની અંદર જે ચાર વ્યક્તિઓ છે એમાંથી એક વ્યક્તિ પસંદ કરવાની છે, તો ઓરડા એક્સ માંથી ધારો કે આ વ્યક્તિ પસંદ થઈ એની સંભાવના, આની જગ્યાએ આ વ્યક્તિ તો ઓરડો એક્સ અને આ વ્યક્તિ, એવી રીતે ઓરડો એક્સ અને આ વ્યક્તિ, ઓરડો એક્સ અને આ વ્યક્તિ. પણ હું આવી રીતે ન કરી શકું કે ઓરડા એક્સ માંથી અને આ વ્યક્તિ, કારણ કે આપણે જે ઓરડો પસંદ કરીએ છીએ એ જ ઓરડામાંથી વ્યક્તિને પસંદ કરવાનો છે, બીજા ઓરડાની વ્યક્તિને આપણે પસંદ કરવાના નથી. તો આપણે કુલ શક્યતાઓ આટલી થશે, તો આપણો નિર્દેશ અવકાશ આવો બને. ચાલો એવી જ રીતે આપણે સાતમો દાખલો જોવી, તો સાતમા દાખલાની અંદર આપણને એવું કહેવામાં આવેલું છે એક કોથળામાંથી એક પાસો લાલ રંગનો, એક પાસો સફેદ રંગનો અને એક પાસો ભૂરા રંગનો છે. ચાલો એક કોથળો એટલે હું એક, એમાં કયા કયા રંગના પાસા કીધા છે, રેડ રંગનો પાસો, પછી સફેદ રંગનો અને ભૂરો એટલે કે બ્લુ રંગનો, આ ત્રણ પાસાઓ છે. ચાલો તો ત્રણ પાસાઓ રાખ્યા છે. હવે આપણે એવું કીધું કે એક પાસો યાદાશીક રીતે પસંદ કરવાનો એટલે જોઈન નહીં, જોયા વગર. ધારો કે હું એક કોથળામાં હાથ નાખું, કયા રંગનો પાસો હાથમાં આવ્યો, જોવી તો લાલ રંગનો આવ્યો અથવા તો સફેદ રંગનો હોય અથવા તો ભૂરા, કોઈ પણ ત્રણમાંથી એક પસંદ થાય. તો સૌ પ્રથમ આપણે શું કરવાનો છે, એક પાસો પસંદ કરવામાં આવે અને ત્યારબાદ એ પાસાને ફેંકવામાં આવે, તો પાસા પરનો રંગ અને પાસા પરનો નંબર નોંધવામાં આવે, તો આપણો નિર્દેશ અવકાશ સૌ પ્રથમ રંગ નોંધવાનો ત્યારબાદ તેના પરનો નંબર. ચાલો તો આપણે શક્યતા કરો તો ત્રણે ત્રણ પસંદ થવાની રીતે, તો સૌ પ્રથમ હું લાલ રંગનો પાસો પસંદ કરું. સપોઝ કે મેં હાથ નાખ્યો કોથળામાં, મારા હાથમાં લાલ રંગનો પાસો આવ્યો, હવે હું એને ફેંકું તો પાસા પર તો છ અંકો હોય, એક બે ત્રણ ચાર પાંચ અને છ. ધારો કે મારા હાથમાં લાલ રંગનો પાસો આવ્યો, હું એને ફેંકું તો આ છ માંથી કોઈ પણ રંગ નંબર આવી શકે, તો હવે આપણે લાલ રંગ સાથે આ છ એ છ નંબર લેવા પડે, એવી જ રીતે આપણે વાદળી રંગ સાથે આ છ એ છ લેવા પડે, અને એવી જ રીતે સફેદ સાથે છ એ છ આવે. તો લાલ રંગ સાથે એક નંબર હોય, લાલ રંગના પાસા પર બે નંબર આવે, લાલ રંગનો આપણે પાસો લીધો હોય એને ફેંકી તો ધારો કે ત્રણ નંબરે આવે, તો એવી રીતે હું અહીંયા લખું તો આર ફાઈવ આર સિક્સ. હવે ધારો કે લાલ નથી પસંદ થયો, કયો પસંદ થયો છે, સફેદ, તો કે એની એને હું સફેદ રંગને ફેંકું તો એક નંબર આવી શકે, સફેદમાં બે નંબર આવી શકે, ત્રણ નંબર આવી શકે, ચાર નંબર આવી શકે, પાંચ નંબર અને છ નંબર. એવી જ રીતે બ્લુ રંગ સાથે આપણે લઈએ તો પણ એવી શક્યતા બનશે,
બી સાથે ત્રણ, બીને ફેંકવામાં આવે, બ્લુ રંગને ફેંકવામાં આવે તો 4 નંબર, બ્લુને ફેંકવામાં આવે તો 5 નંબર, અને બ્લુને ફેંકવામાં આવે તો 6 નંબર. તો કુલ આપણી શક્યતાઓ આટલી જ થશે. 6 2 12 ને 6 3 18, કુલ આપણી 18 શક્યતાઓ થશે. 6 3 ને 18 શક્યતાઓ બને. ચલો મિત્રો, તો આવી રીતે આપણને કોઈ પણ દાખલાની અંદર નિર્દેશ અવકાશ મેળવવાનું કીધું હોય તો આપણે એને નિર્દેશ અવકાશ મેળવી શકાય. ખાસ અહીંયા રકમ વાંચવાની, એની અંદર આપણી પાસે સૌ પ્રથમ શું માગેલું છે એના આધારે આપણે અહીંયા કહેવામાં આવે. અહીંયા આપણને જે રીતે આપણને રકમમાં એવું કીધું હોય કે પહેલા રંગ પસંદ કરો, તો રંગ પસંદ કરવાનો એની સાથે એનો નંબર લેવાનો. તો એવી રીતે ખાસ કરીને તમે ધ્યાનથી જુઓ, એટલે દાખલાની અંદર તમારો નિર્દેશ અવકાશ લખવો એ કાંઈ અઘરી વસ્તુ નથી.